ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં વોર્ડ નંબર 4માં છેલ્લા 2 વર્ષથી ગટરો ઉભરાવવાની સમસ્યા યથાવત રહેવા પામી છે. અહીંયા રહેતા લોકોને મચ્છરજન્ય રોગચાળાનો સામનો કરવાનો વારો આવ્યો છે. ડાકોર નગરપાલિકામાં અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆત છતાં આજ દિન સુધી ડાકોરમાં ઉભરાતી ગટરોની સમસ્યા યથાવત રહેવા પામી છે. ઉભરાતી ગટરોના કારણે વોર્ડ નંબર 4માં રહેતા નાગરિકોને પોતાના બાથરૂમ તેમજ ટોયલેટમાં પણ પાણી ભરાઈ જવા પામી રહ્યું છે. ઉભરાતી ગટરોના કારણે નાના નાના ભૂલકાઓને ગંદકીમાંથી જવાનો વારો આવ્યો છે, જેના કારણે તેઓ બીમાર પડે છે અને વોર્ડ નંબર 4ના નાગરિકો દ્વારા ડાકોર નગરપાલિકામાં પણ હાલ રજૂઆત કરવામાં આવી છે. સંબંધિત તંત્રના અધિકારીઓ વહેલી તકે જાગે અને ડાકોરમાં ઉભરાતી ગટરોનું નિરાકરણ લાવે તેવી ડાકોરની ધર્મપ્રેમી જનતાની માંગણી છે. આ અમારા ફરિયામાં ગટર ઉભરાય છે, આખા ફરિયામાં ઉભરાય છે, કોઈને ચોકડીઓમાં પાણી જતું નહીં અને નિકાલ 2 થી 2.5 વર્ષથી કશું થતો નહીં અને નગરપાલિકા વાળા કશું જોવા આવતા નહીં. કેટલી અરજીઓ કરી, કેટલી વિનંતીઓ કરી અને ના અમારો ના નિકાલ આવ્યો ત્યારે જ અમારે આ વિડીયોમાં લેવું પડ્યું. અને નાના નાના છોકરાઓને છે ને સ્કૂલ ચાલુ થઈ ગઈ ને બધા છોકરાઓને ઝાડા ઉલટી થઈ ગઈ, આ બધા છે એમને ઝાડા ઉલટી થઈ ગયું, એમને દવાખાને લઈ જવાનું કોને એ બધું એ કરે. ગટર ઉભરાય છે 2 વર્ષથી. લોકોને અમે નગરપાલિકામાં જઈ સભ્યોને કહ્યું, ચીફ ઓફિસરને કહ્યું, પણ કોઈ જોવાય નહીં આવતા અને કોઈ તપાસ કરવાય નહીં આવતા. અમારા નાના નાના બાળકો અને ઝાડા ઉલટીઓ થઈ ગયા છે, બધાના ઘર અગાડી ગટરો ચોકડીઓ ભરાઈ ગઈ છે, સંડાસ બાથરૂમમાં પાણી જતા નથી, બધાની આ ચોકડીઓ ભરેલી ફૂલ છે અને એટલી બધી દુર્ગંધ આવે છે કે બાળકો અને મોટા પણ ઝાડા ઉલટી થઈ જાય છે અને બીમાર પડી ગયા છે. કોઈ સભ્યને બધાને વિનંતી કરી છે પણ કોઈ સભ્ય જોવા આવતા નથી અને કંઈ જ પણ કરતા નથી. અમે 2 વર્ષથી ખૂબ જ હેરાન થઈ ગયા છે. આખું પાડાની વસ્તી બધી બીમાર થઈ ગઈ છે, ઝાડા ઉલટીઓ થઈ જાય છે. ડાકોર નગરપાલિકાના સભ્યો અને ચીફ ઓફિસર કોઈ પણ દેખવા પણ અંદર આવતા નથી. વોટ લેવા હોય ત્યારે સભ્ય બધા પગે લાગવા આવે છે અને અત્યારે કોઈ ગટર ઉભરાઈ છે તો કોઈ જોવા પણ આવતું નથી.